हेलो विद्यार्थी मित्रों, फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग। हवे आपणे यूनिट टू में मतलब कि जे यूनिट टू है LMBB लर्न मोर बी ब्राइटर, तो एमां छेला वीडियो में आपणे जे स्टोरी है मेन आखा यूनिट में यूनिट फोर जे सॉन्ग ऑफ सॉन्ग्स ए स्टोरी आपणे समझ्या, तो एनी पछी जे चोपड़ी अंदर एक्सरसाइज लखवानी आवे छे, बराबर, जे तमे अहीं जोई सकता हशो जो प्रॉपर देखातुं होय तो, अने नहीं तो तमे तमारी चोपड़ी में पण जोई सको छो के एक्टिविटी फोर में जे स्टोरी पती जाय छे एनी पछी ट्रू फॉल्स छे अने MCQ चूज करवाना आपेला छे। त्यारबाद एमां 5 क्वेश्चन छे, तो સાધેપોથીમાં એના કરતાં વધારે છે, બરાબર છે, લગભગ એમાં 13 જેવા છે, બરાબર, પણ એ 5 એ 13ની અંદર આવી જાય છે અને આ દરેક એક્ટિવિટી જે છે એ આપણે સ્વાધેપોથીમાં આવી જાય છે, એટલે આપણે આ બધું હવે સ્વાધેપોથીમાં સોલ્વ કરીએ। જે તમારે એકમ કસોટી જે પહેલી છે એમાં બધું આવશે, જે ચોથી એક્ટિવિટી તો મેં તમને કીધી, બરાબર, પાંચમી એક્ટિવિટીમાં પણ આ રીતે જે આપેલું છે કે રુચિર વેઇટ, તો એ રીતે કમ્પેર કરવાનું છે। અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે યુનિટ વનમાં કીધું હતું કે એમાં ગ્રામેટિકલ પોઈન્ટ ટેક્સ તો સમજીશું પણ ગ્રામર બી આવશે, દરેક યુનિટમાં એક એક નવો ટોપિક આવશે ગ્રામરનો। તો પહેલાંમાં ક્વેશ્ચન હતા, બરાબર છે, વિધાન વાક્યની સાથે સાથે પ્રશ્નાર્થ વાક્ય હતા, આપણે એક્ટિવિટીની અંદર પ્રશ્ન બનાવવાના, પ્રશ્ન શોધવાના અને MCQમાંથી પ્રશ્ન બનાવવાના, પ્રશ્નમાંથી MCQ બનાવવાના, એવી અલગ અલગ પદ્ધતિઓથી અલગ અલગ એક્ટિવિટી જોઈ યુનિટ ટુમાં લર્ન મોર બી બ્રાઇટર, વધારે તેજસ્વી બનવા માટે અહીંયા કયો ટોપિક આપેલો છે, ડિગ્રીનો। અને મેં આગળના વિડીયોમાં આની આગળનો વિડીયો લગભગ 12મા વિડીયોમાં મેં તમને કદાચ કીધું હતું કે ડિગ્રી 3 છે, એક પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, 3 ડિગ્રી છે। તો જે પહેલી પોયમ છે એમાં પોઝિટિવ ડિગ્રી, એમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉલ્લેખ વધારે થયેલો છે, તુલનાત્મક, બરાબર છે। અને જે બીજી એક્ટિવિટી છે બુર્જ ખલીફાવાળી, એમાં હાઈએસ્ટ, બરાબર છે, સ્મોલેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો વધારે એમાં ઉલ્લેખ થયો છે। હવે આ જે છે, જે હમણાં આપણે ટાન્સેનવાળી સ્ટોરી જોઈ, તો એની અંદર સુપરલેટિવ સેન્ટેન્સ વધારે જોવા મળ્યા છે, કમ્પેરેટિવ પણ છે, બરાબર છે, અને ક્યાં ક્યાં એક બે સેન્ટેન્સ આપણને પોઝિટિવના પણ જોવા મળ્યા છે। તો હવે એને લઈને અહીંયા આપણે ચોપડીની અંદર જે એક્ટિવિટી 5 છે અને એની અંદર અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, તો એમાં અહીંયા 4 સુધી જે આપેલા છે એ તો સ્વાધ્યાયપોથીમાં આપેલા જ છે, પણ એના સિવાય બીજી થોડી વધારે એક એક્સરસાઇઝ માટે ટોટલ સ્વાધ્યાયપોથીમાં એ ટાઈપના 10 પ્રશ્નો આપેલા છે। તમે સ્વાધ્યાયપોથીમાં, હું તમને પેજ નંબર કહું, એક્ટિવિટી 4 તો આઈ થિંક મેં તમને ફિલઅપ કરાયેલી છે આગળના લેક્ચરમાં, એક્ટિવિટી 5 જો બાકી હોય તો તમારો PDF જ્યારે આવે તો એમાંથી તમે જોઈ લેજો। એક્ટિવિટી 5 જે છે સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 18 અહીંયા હું લખી દઉં છું જેથી કરીને તમે, પેજ નંબર 18 વર્કબુક સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 18 અને 19 પેજ નંબર 18 અને 19માં આ પ્રશ્ન છે, પ્રશ્ન 5 તરીકે। તો પ્રશ્ન 5માં અલગ અલગ પેટા પ્રશ્નો ઘણા બધા જે છે એ ચોપડીની અંદર, તો 4 પ્રશ્નો સુધી આ 10 આપેલા છે, 5મામાં ખરા ખોટા છે, 6ઠામાં જે ખાલી જગ્યા છે અને 7મામાં 4 ખાલી જગ્યાઓ છે। તો અહીંયા એવી રીતે નથી, અહીંયા બધામાં વધારે એક્સરસાઇઝ આપેલી છે સ્વાધ્યાયપોથીમાં, જેથી કરીને આપણે વધારે શીખી શકીએ અને થોડીક પ્રેક્ટિસ વધારે થાય, એટલે હું તમને ચોપડીને ડાયરેક્ટ જ સ્વાધ્યાયપોથીનું કરાવું છું, જેથી કરીને સ્વાધ્યાયપોથીની બધી વસ્તુ ચોપડીમાં આવી જાય છે। તો ફ
ફર્સ્ટ ઓફ ઓલ જે પાંચની જગ્યાએ સોરી ચારની જગ્યાએ એમાં દસ એક્સરસાઇઝ આપેલી છે, બરાબર છે? તો દસને સમજીએ. તો પહેલું જે છે મિસ્ટર પરીખ અને પાઠકવાળું એ સમજીએ. એ પહેલાં એક તમે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 18 જોશો તો એની પહેલાં એક્ઝામ્પલ પણ આપેલું છે, તો એક્ઝામ્પલને એ સમજીએ. સ્વાધ્યાય પોથી તમે ઓપન રાખજો જેથી કરીને તમે સમજી શકો કે હું શું બોલું છું. તો પહેલાં શું આપેલું છે એક્ઝામ્પલમાં કે રુચિર વેઇટ 40 કિલોગ્રામ એન્ડ રોહિત વેઇટ 35 કિલોગ્રામ. રુચિરનું વજન 40 કિલોગ્રામ છે અને રોહિતનું વજન 35 કિલોગ્રામ છે. તમે જ આ વાક્ય સમજો કે રુચિરનું વજન 40 કિલોગ્રામ છે અને રોહિતનું 35. તો રુચિરનું વજન વધારે કે રોહિતનું વજન વધારે? ખ્યાલ આવે જ ને, આ બધા કોમન વસ્તુ છે. રુચિતનું વધારે. તો એને લઈને આપણે બે સેન્ટેન્સ બનાવવાના છે કે રોહિત ઇઝ લાઇટર દેન રુચિર. રોહિત એ રુચિર કરતા, રુચિત નહીં હો, રુચિર, રોહિત એ રુચિર કરતા હળવો છે. બરાબર છે, વાત સાચી છે. રોહિત, કારણ કે રોહિતનું વજન 35 કિલો છે તો એ લાઇટર આવશે. બીજું સેન્ટેન્સ કે રુચિર ઇઝ હેવીયર દેન રોહિત. રુચિર જે છે એ રોહિત કરતાં ભારે છે, ભારે છે, કારણ કે એનું વજન 40 કિલોગ્રામ છે. તો એવી રીતે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે. ખાલી જગ્યા આપી હોય તો ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાંમાં ફર્સ્ટમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે બે. સેન્ટેન્સ શું છે આ બંને લઈને, સેન્ટેન્સ પહેલાં તો આપેલું છે, સેન્ટેન્સ શું આપેલું છે એ સમજીએ. મિસ્ટર પરીખ ઇઝ 57 યર્સ ઓલ્ડ. પહેલાંમાં વજનની વાત કરી હતી, એમાં ઉંમરની વાત કરી છે. શ્રીમાન પરીખ છે એ 57 વર્ષના છે અને શ્રીમાન પાઠક જે છે એ 43 વર્ષના છે. તો પરીખ મોટા કે પાઠક મોટા? તો પરીખ મોટા. કેમ? કારણ કે એમની 57 વર્ષ છે અને પાઠકની 43 છે. તો અહીંયા ખાલી જગ્યા માની લો, મેં આન્સર નથી લખ્યા, ઇઝ ઓલ્ડર દેન, ખાલી જગ્યા ઓલ્ડર એટલે વધારે ઉંમર લાયક. વધારે ઉંમર કોની છે? ઓલ્ડર, જેની વધ, જે ઓલ્ડર હોય એનું નામ પહેલાં આવશે. તો આપણે ઉંમરનો આંકડો જોઈને જ ખબર પડી જાય 57 અને 43. વધારે કોણ છે? 57. એ કોણ છે? તો પરીખ છે. તો પરીખ ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પાઠક. ત્યારબાદ બીજામાં યંગર એટલે કે નાનું. તો 57 નાનું કહેવાય કે 43 નાનું કહેવાય? તો 43. તો 43માં કોણ છે? પાઠક. પાઠક ઇઝ યંગર દેન મિસ્ટર પરીખ. ત્યારબાદ બીજું જોઈએ, સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનુ એ 5 એટલે કે 5 ફૂટ ઊંચો છે અને સોનુ જે છે એ 4 ફૂટ ઊંચો છે. તો વધારે ઊંચું કોણ થયું? સોનલ. તો ટોલર, ટોલર ખાલી જગ્યા ઇઝ ટોલર દેન સોનુ. ટોલર, ઊંચું કોણ છે? સોનલ. સોનલ ઇઝ ટોલર દેન સોનુ. શોર્ટર એટલે કે નાનું, નાનું કોણ છે? તો 4 ફૂટ વાળું. તો સોનુ, સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. હવે ત્રીજી એક્સરસાઇઝ શું છે? આઈ હોપ કે તમને આખું બોર્ડ દેખાતું હશે. ત્રીજું છે, રોઝી હેઝ 10 ટોયઝ. રોઝી પાસે 10 રમકડા છે અને રાજિયા હેઝ 9 ટોયઝ. રાજિયા જોડે 9 રમકડા છે. તો કોની જોડે વધારે રમકડા છે? રોઝી પાસે. તો બંને આ આખા સ્ટેટમેન્ટને લઈને બે સવાલો આપણને પૂછેલા છે. ખાલી જગ્યા નથી આમાં, આમાં શું છે? સવાલ છે. તો પહેલો સવાલ શું છે? હુ હેઝ મોર ટોયઝ દેન હુમ. કોના કરતાં, કોની જોડે વધારે રમકડા છે? તો રોઝી હેઝ મોર ટોયઝ દેન રાજિયા. ઠીક છે, વધારે છે. રોઝી હેઝ મોર ટોયઝ, વધારે રમકડા છે દેન રાજિયા. રાજિયા કરતાં રોઝી પાસે વધારે છે. અને વુ હેઝ લેસ ટોયઝ દેન હુમ. લેસ એટલે ઓછું, મોર એટલે વધારે. તો આ પણ યાદ રાખવાનું, બરાબર છે? આ ટેક્સ્ચ્યુઅલ વર્ડ્સ નથી, ગ્રામેટિકલ વર્ડ્સ છે, એટલે આ બધા તમારે યાદ રાખવાના. મોર એટલે વધારે, લેસ એટલે ઓછું. હુ હેઝ લેસ ટોયઝ, કોની જોડે, કોના કરતાં
ઓછા રમકડા છે તો રાજિયા હેઝ લેસ ટોઈસ ધેન રોઝી એના કરતાં એની જોડે વધારે છે ઓછા છે. ચોથું મહેશ ડ્રિંક્સ ટુ ગ્લાસીસ ઓફ મિલ્ક મહેશ બે ગ્લાસ દૂધ પીવે છે જ્યારે નરેશ ડ્રિંક્સ વન ગ્લાસ ઓફ મિલ્ક નરેશ એક ગ્લાસ દૂધ પીવે છે તો વધારે કોણ પીવે છે મહેશ પીવે છે. તો આપણને આખા સ્ટેટમેન્ટને લઈને બે સવાલ પૂછેલા છે ઉપરની જેમ. શું પૂછ્યો છે પહેલો હુ ડ્રિંક્સ મોર દેન વુમ કોણ કોના કરતાં વધારે પીવે છે દૂધ હો મહેશ ઇઝ મોર ડ્રિંક નરેશ મહેશ એ નરેશ કરતાં વધારે પીવે છે. હુ ડ્રિંક્સ લેસ દેન વુમ કોણ કોના કરતાં ઓછું પીવે છે તો નરેશ એ ઓછું પીવે છે એ એક ગ્લાસ જ પીવે છે. નરેશ ઇઝ લેસ ડ્રિંક દેન મહેશ. પાંચમું શું છે તો એ ખાલી જગ્યા આપેલી છે આમાં આપેલી છે એવી રીતે તો એનું સ્ટેટમેન્ટ આપણે સમજી લઈએ. રાજ વોક્સ 5 કિલોમીટર પર અવર એક કલાકમાં રાજ કેટલું ચાલે છે તો 5 કિલોમીટર ચાલે છે. રાજ એક કલાકમાં 5 કિલોમીટર ચાલે છે. બીજું રીતુ વોક્સ 3 કિલોમીટર પર અવર અને રીતુ એક કલાકમાં કેટલું ચાલે છે 3 કિલોમીટર તો વધારે કોણ ચાલે છે યસ રાઈટ રાજ ચાલે છે. હવે પહેલી ખાલી જગ્યા જે છે એમાં શું છે ખાલી જગ્યા વોક્સ ફાસ્ટર દેન રીતુ તો તમારે ખાલી જગ્યા પૂરવા માટે એડજેક્ટિવને જ પકડવાનું. એડજેક્ટિવ એટલે કે વોક્સ ફાસ્ટર ફાસ્ટ ચાલે છે ફાસ્ટ કોણ ચાલે છે તો ફાસ્ટ 5 કિલોમીટરવાળું ચાલે છે. 5 કિલોમીટર કોણ છે તો રાજ. તો રાજનું નામ પહેલું આવે અને બીજું જે વધ્યું હોય એ રાજ ઋતુ. નીચે જુઓ વોક્સ ફાસ્ટરની નીચે શું લખ્યું છે વોક્સ સ્લોઅર તો ધીમું કોણ ચાલે છે તો ઋતુ વધ્યું રાજ. બરાબર છે સિમ્પલ છે બરાબર છે. કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી એ સિમ્પલ છે એટલે તમે આવી રીતે યાદ રાખી શકો છો સમજી શકો છો. ત્યારબાદ છઠ્ઠામાં સ્ટેટમેન્ટ સમજીએ. અમિત ગેટ્સ 46 માર્ક્સ ઇન મેથ્સ અમિત તે ગણિતમાં 46 માર્ક મેળવ્યા. અજીત ગેટ્સ 45 માર્ક્સ ઇન મેથ્સ અને અજીતે ગણિતમાં 44 માર્ક્સ મેળવ્યા. અમિતે 46 અને અજીતે 44 તો વધારે કોને મેળવ્યા અમિતે અને ઓછા કોને મેળવ્યા અજીતે. તો હવે આવશે ખાલી જગ્યા ડસ બેટર ધેન ખાલી જગ્યા બેટર એટલે સારું બરાબર છે. તો કોણ કોના કરતાં સારું છે જે સારું હોય ને એનું નામ પહેલાં આવે તો કોના માર્ક્સ વધારે છે 46 કોના છે અમિતના તો અમિતનું નામ પહેલાં છે. જુઓ અમિત ડસ બેટર ધેન અજીત. નીચે જોઈએ ઇઝ નોટ બેટર ના સારું નથી તો જે સારું ના હોય એનું પહેલાં નામ આવે અજીત. ઇઝ નોટ બેટર ધેન અમિત અમિત જેટલો બેટર નથી સારો નથી. સાતમું જોઈએ સ્ટેટમેન્ટ શું છે સાથે બોધી અહીંયા સાઈડમાં રાખી એટલે આખું બોર્ડ દેખાતું હશે. પેટ્રોલ ઇઝ 69 રૂપીઝ પેટ્રોલ 69 રૂપિયા છે સાથે પોતી બની હશે ત્યારનો ભાવ છે આઈ થિંક બરાબર છે. અત્યારે તો ક્યાંય ભાવ પહોંચી ગયા. પર લીટર એક લીટરના કેટલો ભાવ છે પેટ્રોલનો 69 રૂપિયા અને ડીઝલનો ભાવ એટલે કે એનો રેટ ડીઝલ ઇઝ 57 રૂપીઝ પર લીટર અને ડીઝલ જે છે એ 57 રૂપિયા છે. તો વધારે કયું થયું 69 પેટ્રોલ. તો કોસ્ટલિયર પહેલી ખાલી જગ્યા શું છે કોસ્ટલિયર ખાલી જગ્યા ઇઝ કોસ્ટલિયર ધેન ખાલી જગ્યા. કોસ્ટલિયર એટલે મોંઘું તો જે મોંઘું હોય એનું નામ પહેલાં આવે તો મોંઘું કોણ છે 69 કોણ છે પેટ્રોલ. તો પેટ્રોલ ઇઝ કોસ્ટલિયર ધેન ડીઝલ. હવે નીચે છે ચીપર ચીપર ધેન ખાલી જગ્યા ઇઝ ચીપર ધેન ખાલી જગ્યા તો ચીપર એટલે સસ્તું. તો સસ્તું શું છે તો ડીઝલ. ડીઝલ ઇઝ જો ખાલી જગ્યામાં મારે ઇઝ લખવું પડ્યું કારણ કે આ ખાલી જગ્યામાં અહીંયા વચ્ચે ઇઝ લખેલું જ છે આમાં નથી લખેલું તમે જોઈ શકશો સાધે પોથીમાં.
એમાં લખેલું નથી, એટલે આપણે લખીએ છીએ કે ડીઝલ ઇઝ ચીપર દેન પેટ્રોલ. ડીઝલ જે છે એ પેટ્રોલ કરતાં ચીપ છે, મતલબ સસ્તું છે. આઠમું સ્ટેટમેન્ટ જોઈએ કે માઉન્ટ એવરેસ્ટ ઇઝ 8848 મીટર્સ હાઈ. શું કહે છે? માઉન્ટ એવરેસ્ટ જે છે પર્વત, એની ઊંચાઈ કેટલી છે? 8848. અને કેટુ ઇઝ 8611 મીટર. કેટુ એ પર્વતનું નામ છે. કેટુ જે છે એની હાઇટ જે છે એ 8611 છે. તો વધારે ઊંચું કોણ થયું? માઉન્ટ એવરેસ્ટ. એને લઈને બે સવાલો પૂછ્યા છે. વિચ માઉન્ટેન ઇઝ હાયર દેન ધ અધર? કોણ કોના કરતાં વધારે ઊંચું છે? તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ હાયર દેન કેટુ. બીજું, વિચ માઉન્ટેન ઇઝ લોઅર દેન ધ અધર? કોણ કોના કરતાં નીચું છે? વિચ એટલે કયું, બરાબર છે? કયો પર્વત કોના કરતાં નીચો છે? તો કેટુ નાનો છે ને, તો કેટુ ઇઝ લોઅર દેન માઉન્ટ એવરેસ્ટ. નવમું, રૂમી ઇઝ ક્લેવર. પહેલું શું છે? રૂમી ઇઝ ક્લેવર. રૂમી એ ક્લેવર છે, હોશિયાર છે. અને સેલ્જા ઇઝ ક્લેવરર, મતલબ એ ક્લેવરર. જો અહીંયા થોડું કન્ફ્યુઝ તમને કદાચ કરે એવું છે, તો એના કરતાં વધારે ક્લેવર છે. એનો મતલબ કોકના કરતાં વધારે છે, એ ના ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે એ જ સમજવાનું કે ક્લેવરર કોકના કરતાં વધારે છે. રૂમી ડફોર નથી, પણ સેલ્જા જે છે એ કોકના કરતાં વધારે હોશિયાર છે. તો હુ ઇઝ ક્લેવરર? કોણ વધારે હોશિયાર છે? કોણ કોના કરતાં વધારે હોશિયાર છે? મતલબ ક્લેવરર, બરાબર. હુ ઇઝ, તો સેલ્જાનું નામ આવશે. સેલ્જા ઇઝ ક્લેવરર. હુ ઇઝ નોટ ક્લેવરર દેન ધ અધર? કોણ કોના કરતાં ક્લેવરર નથી એમ? તો રૂમી જે છે એ ઇઝ નોટ ક્લેવરર દેન સેલ્જા. રૂમી છે એ સેલ્જા કરતાં ક્લેવરર નથી. ક્લેવરર જે છે એ કોણ છે? સેલ્જા છે. અને રૂમી જે છે એ ક્લેવર છે. રૂમી એ ક્લેવરર છે. રૂમી એ સેલ્જા જેટલી ક્લેવરર નથી. દસમું, સિમલા ઇઝ કુલ ઇન સમર. સિમલા એ સમર એટલે કે ઉનાળામાં ઠંડુ છે. મુંબઈ ઇઝ નોટ સો કુલ ઇન સમર. મુંબઈ એ સમર એટલે કે ઉનાળામાં ઠંડુ નથી. વિન્ટર એટલે શિયાળો, અને મોન્સૂન એટલે ચોમાસું. આ તો તમને ખબર હશે. વિચ પ્લેસ ઇઝ કુલર દેન ધ અધર ઇન સમર? ઉનાળામાં કયું સ્થળ કોના કરતાં વધારે ઠંડુ છે? તો સીધી વસ્તુ છે, આખા ઇન્ડિયામાં સૌથી આમ ઠંડામાં કયું કહેવાય? સૌથી વધારે ઠંડી શિયાળામાં તો ત્યાં જ પડી જાય. સિમલા ઇઝ કુલર દેન ધ અધર ઇન સમર. ઉનાળાની વાત કરીએ છીએ, ચોમા શિયાળામાં તો જોકે જ્યાં ના ઠંડી પડતી હોય ત્યાં પણ પડે, પણ શિયાળા ઉનાળામાં ઠંડુ કેવી મજા આવે. જ્યાં બધે ગરમી પડતી હોય અને એ જગ્યાએ ઠંડુ હોય તો આપણને મજા આવે. તો એવી જગ્યા કઈ છે? તો એવી જગ્યા છે સિમલા. સિમલા ઇઝ કુલર દેન ધ અધર ઇન સમર. બીજા બધા કરતાં ત્યાં ઠંડક વધારે હોય ઉનાળામાં. કાશ્મીરની હાલ વાત નથી થતી વિન્ટરમાં, બરાબર. વિચ ઇઝ હોટર પ્લેસ ઇન સમર? ગરમ સ્થળ કયું છે સમરમાં? સમરમાં સૌથી વધારે ગરમી પડતી હોય એવું તો અહીંયા લખ્યું છે કે મુંબઈ ઇઝ હોટર પ્લેસ ઇન સમર, કે સૌથી એ કેવું છે? ગરમ છે. હવે આ તમે ખાલી જગ્યાઓ જે પૂરી અને તમને વધારે જે ડીપમાં બધું સમજાયું, પહેલાંમાં તો 4 જ હતું, આમાં 10 છે, એટલે હું તમને કહું છું કે આમાં તમને થોડું વધારે સમજણ પડી હશે. તો તમે સ્વેચ્છાએ જો આમાં આ 10ને લઈને એક્ઝામ આવે છે એની તૈયારી તમે કરતા જશો, પણ સ્વેચ્છાએ હું હવે જે કહું છું એ તમે એ કમ્પલસરી નહીં, પણ એ હું તમને કહું છું કે જો એ તમે કરશો તો વધારે સારું છે. કે સ્વેચ્છાએ તમે
આ 10 છે, આવી રીતે બીજા કોઈ 5 બીજા બનાવો આની જેવા જ, બરાબર છે, પણ એ અલગ. તો વેરી ગુડ. બાકી તમારે આ એ સાધે બુદ્ધિમાં પૂરી દેવાનું છે, અને આગળ જે વર્ડ્સ લખાયા છે એ બધા તમે લખી નાખજો. ઓકે બાય.